मित्रों आज सवारे पूरा थता 24 कलाक दरमियान गुजरात ना केटलाक विस्तारों में भारे ने अमुक स्थले अति भारे वरसाद पण नोंधाई गयो छे। वरसाद नी वात करे तो कुल 205 तालुकाओं में वरसाद नोंधायो, जेमां 88 तालुकाओं में 1 थी 4 इंच ने 18 तालुका में 4 थी 9 इंच वरसाद नोंधायो छे। वलसाड ना धरमपुर में 9.5 इंच, नवसारी ना खेरगाम में 8.5 इंच, जूनागढ़ ना विसावदर में 6.5 अने भेसाण में 6 इंच जेटलो वरसाद नोंधायो छे। અને તે સિવાયના પણ ઘણા વિસ્તારોમાં 5 ઇંચ આસપાસ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિઓ ઊભી થઈ હતી। અને સેટેલાઇટ પિક્ચર જોઈએ છેલ્લી 24 કલાકનો તો ગઈકાલે કહ્યા મુજબ જ સાંજ મોડી સાંજ સુધી વરસાદનું જોર રહ્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદનું જોર ઘટતું ગયું હતું। રાત્રે વરસાદનું જોર ઘણા વિસ્તારોમાં ઘટી ગયું હતું। હવે સિસ્ટમની વાત કરીએ તો જે સિસ્ટમ ગુજરાતમાં વરસાદ વરસાવી રહી હતી તે હવે નબળી પડી રહી છે। 700 એચપીનો ટ્રફ હાલમાં છે, પરંતુ હવે નબળો પડી રહ્યો છે અને અમુક વિસ્તારોમાંથી ભેજનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે, જેને લઈને આજે 2 જુલાઈએ ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ જશે। મુખ્યત્વે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં અમુક સ્થળે આજે પણ હજુ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય। દક્ષિણ ગુજરાતના તે સિવાયના ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લા સુધીના વિસ્તારોમાં અમુક સ્થળે મધ્યમ અને એકલ દોકલ સ્થળે ભારે વરસાદની શક્યતા ગણાય। આ સિવાયના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી હળવો વરસાદ પડી શકે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે પણ વડોદરા, આણંદ આસપાસના વિસ્તારો, પંચમહાલ તેમજ અમદાવાદ આસપાસના અમુક વિસ્તારોમાં અમુક સ્થળે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તે સિવાયના જે મધ્ય પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે મધ્યમ વરસાદ અને બાકીના સ્થળોએ હળવો વરસાદ, ભારે ઝાપટા જેવો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહી શકે। ભાવનગર જિલ્લો, અમુક વિસ્તારો બોટાદ જિલ્લાના, તેની સાથે અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો તેને લાગુ, જે ભાવનગર જિલ્લાને લાગુ રાજકોટ જિલ્લાના વિસ્તારો છે તે અને જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। 50-75 એમએમ સુધીનો વરસાદ આ વિસ્તારમાં અને એકલ દોકલ સ્થળે હજુ 100 એમએમ સુધીની શક્યતા ગણી શકાય। સૌરાષ્ટ્રના તે સિવાયના વિસ્તારોની વાત કરીએ તો આજે વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો થઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે, એકલ દોકલ સ્થળે 50-75 એમએમ જેટલી શક્યતા ગણી શકાય। સુરેન્દ્રનગર જિલ્લાના મધ્ય ગુજરાત લાગુ વિસ્તારમાં અમુક સ્થળે 50 એમએમ આસપાસ વરસાદની શક્યતા ગણી શકાય। તે સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ, બનાસકાંઠા વિસ્તારોમાં પણ વરસાદમાં ઘટાડો થશે અને છૂટાછવાયા, ઝાપટા તથા એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી શકે। કચ્છમાં પણ આજે ઘટાડો થાય અને મોટાભાગના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને કાંઠા વિસ્તારો તેમજ પૂર્વ કચ્છમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે। તો મિત્રો આ હતી આજે અને આવતીકાલ સવાર સુધીની અપડેટ। આગળ પણ ખાસ અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર।